नमस्ते विद्यार्थी मित्रों, श्री ज्ञानदीप उच्चतर माध्यमिक शाला में आप सब विद्यार्थी मित्रों हार्दिक स्वागत है। आगळना लेक्चर नी अंदर आपणे धंधाकीय जोखमना कारणों विषे बात करेली, त्यारबादनो टॉपिक है व्यवसाय। એટલે કે અગાઉ આપણે જોયેલું આર્થિક પ્રવૃત્તિ છે એના ત્રણ પ્રકાર છે, પહેલો છે ધંધો, બીજું છે વ્યવસાય અને ત્રીજું છે રોજગાર અથવા તો નોકરી। ધંધા વિશે આપણે વાતચીત કરી લીધી, હવે વ્યવસાય વિશે જોઈએ। તો વ્યવસાયનો અર્થ અને તેની લાક્ષણિકતાઓ વિશે આજે અભ્યાસ કરવાનો છે। તેના અર્થ વિશે સમજીએ, વ્યક્તિ પોતાની વિશિષ્ટ આવડત, અલગ પ્રકારની આવડત અને જ્ઞાન તેમજ તાલીમ અને વ્યવસાયિક શિક્ષણ દ્વારા સેવા પૂરી પાડી બદલામાં ફી મેળવે છે તેને વ્યવસાય કહે છે। જ કોઈ પણ એવો વ્યક્તિ છે જેની પાસે અન્ય લોકો કરતાં સારું એવું જ્ઞાન છે, વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન છે, વિશિષ્ટ પ્રકારની આવડત છે, એને જે તે ફિલ્ડની અંદર તાલીમ લીધી છે, વ્યવસાય શિક્ષણ લીધું છે અને આ બધાનો ઉપયોગ કરીને સેવા પૂરી પાડે છે, બદલામાં અન્ય લોકો પાસેથી ફી વસૂલ કરે છે, તો તેને આપણે વિદ્યાર્થી મિત્રો વ્યવસાય કહેશું। જેમ કે આપ જાણો છો ડૉક્ટર છે, તો ડૉક્ટર પાસે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન છે। આપણે ડૉક્ટર પાસે દવા લેવા જતા હોઈએ તો તેને આપણે ફી ચૂકવીએ છીએ, સેના બદલામાં? તો કે એ આપણે સેવા આપે છે। તો આ વ્યવસાયનું એક ઉદાહરણ છે। બીજું જોઈએ તો કે શિક્ષક, તમે સ્કૂલે આવો છો, ફી ચૂકવો છો, જ્ઞાન મેળવવા આવો છો, ક્યારે? તો કે શિક્ષક પાસે વિશિષ્ટ પ્રકારનું જ્ઞાન છે, તમને જ્ઞાનની સેવા આપે છે, બદલામાં ફી ચૂકવો છો, તો શિક્ષકનો એક વ્યવસાય છે। આગળ જોઈએ તો કે વકીલ, વકીલ પાસે આપણે જઈએ છીએ, કોઈ એવા ડોક્યુમેન્ટ તૈયાર કરવા છે, દસ્તાવેજ બનાવવા છે અથવા કોઈ એવો કેસ લડવો છે, તો એ પોતાની સેવા આપને આપશે, બદલામાં વકીલ આપણી પાસે ફી લેશે। પછી જોઈએ તો કે સીએ, સીએ એટલે કે ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ, વિવિધ કંપનીઓના હિસાબ કિતાબ તૈયાર કરે છે, પોતાના પાસે રહેલા વિશિષ્ટ જ્ઞાનનો લાભ અન્ય કંપનીઓને આપે છે, બદલામાં ફી મેળવે છે। તો આપણે અહીંયા ચાર પ્રકારના વ્યવસાય વિશે વાત કરી, ડૉક્ટર, શિક્ષક, વકીલ અને સી, તો આ બધા લોકો પોતાનો વ્યવસાય ચલાવે છે। વ્યવસાય કરતી વ્યક્તિએ જે તે વ્યવસાયિક સંગઠનનું સભ્યપદ મેળવવું પડે છે। સંગઠન દ્વારા સ્થાપિત આચાર સંહિતા એટલે કે નીતિ નિયમોના ધોરણનું પાલન કરવું પડે છે। ફોર એક્ઝામ્પલ, દાખલા તરીકે લઈએ તો કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે, સીએ તરીકેની સેવા આપનારે સીએની વ્યવસાયિક લાયકાત મેળવવી પડે છે અને એની પાસે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયાનું સભ્યપદ મેળવવું પડે છે, એટલે કે ICAIનું એની પાસે પ્રમાણપત્ર હોવું જોઈએ, એટલે એની એક લાયકાતનું પ્રમાણપત્ર છે। એવી રીતના વકીલ છે તો વકીલ પાસે LLBનું પ્રમાણપત્ર હોવું જોઈએ, ડૉક્ટર છે એ MBBS હોય કે MD હોય, શિક્ષક છે તો એ MCOM BEd, તો આ બધી એની એક વ્યવસાયિક લાયકાતો છે। હવે આગળ જોઈએ તો વ્યવસાયિક આવડતનો ઉપયોગ છે એ તમે નોકરી માટે પણ કરી શકો છો। દાખલા તરીકે આજે ડૉક્ટર છે એ પોતાનું જ દવાખાનું ન ખોલે, એની જગ્યાએ કોઈ હોસ્પિટલની અંદર પોતાની સેવા આપે, બદલામાં એ પગાર મેળવે, એટલે કે ડૉક્ટર કોઈ હોસ્પિટલમાં વેતનના બદલામાં કાર્ય સ્વીકારે તો એ નોકરી થઈ કહેવાય, પણ ખરેખર એ વ્યક્તિ પોતાના જ્ઞાનનો ઉપયોગ વ્યવસાયમાં કરી શકે અને આ રીતના નોકરીમાં કરી શકે છે। હવે આ વ્યવસાયની આપણે લાક્ષણિકતાઓ વિશે વાત કરીએ, તો કે વ્યવસાય કેવો છે, એની અંદર શું હોય છે? તો પહેલી લાક્ષણિકતા છે કે વ્યવસાયિક વ્યક્તિએ વ્યવસાય માટે વિશિષ્ટ જ્ઞાન
चातुर्य अने व्यवसाय शिक्षण प्राप्त करव पड़े से। तो एनी पासे जेते व्यवसाय विशिष्ट ज्ञान होइए, जेते फील्ड नी अंदर एनी पासे पूरेपूरी चतुराई होइए, अने व्यवसाय पोतानु शिक्षण होवू जोईए। बीजू तो के सेवाना बदला में फी मेळवे छे, ए जे आपने सेवा आपे छे व्यवसायिक व्यक्तिओ बदला में लोको तेने फी आपे छे। जो के व्यवसायिक व्यक्तिनु फीनु धोरण तेनी आवड़त तेनी ज्ञान अने अनुभवना आधारे अलग अलग होय छे। आजे घणा बधा डॉक्टरो छे, घणा डॉक्टरो एवा छे जे वधारे फी लेता होय, घणा डॉक्टर एवा छे जे ओछी फी लेता होय। तो आ फीनु धोरण डॉक्टरनी आवड़त एनु ज्ञान एनो अनुभव आ बधाना आधारे आनु धोरण फी अलग अलग होय छे। त्रीजो पॉइंट जोईए तो कि व्यवसायिक व्यक्तिनो प्राथमिक उद्देश्य सेवानो होय छे, ए अन्य लोकोने सेवा करे छे। आवक मेळवा માટેની આ એક સ્વતંત્ર પ્રવૃત્તિ છે। સ્વતંત્ર પ્રવૃત્તિ એટલે કે આના ઉપર તમારો કોઈ અધિકારી, તમારી કોઈ એવી જવાબદાર વ્યક્તિ તમારા ઉપર હોતી નથી। તમે ઈચ્છો, દાખલા તરીકે ડોક્ટર છો તો ડોક્ટર ઈચ્છે તો સવારે 9 વાગે પણ પોતાનું ક્લિનિક, પોતાનું દવાખાનું ખોલી શકે, ને એ ઈચ્છે તો 12 વાગે પણ ખોલી શકે। તો આ બધી વસ્તુ કેવી થઈ કે ભાઈ સ્વતંત્ર। આજે વકીલ છે તો વકીલ પોતાની ઓફિસ ચાલુ કરે ગમે એટલા વાગે, ઈ એને નક્કી કરવાનું છે। ઈ વ્યક્તિ કેવો છે, સ્વતંત્ર છે। એટલે આવક મેળવવા માટેની આ એક કેવી પ્રવૃત્તિ છે, તો કે સ્વતંત્ર પ્રવૃત્તિ છે। પાંચમો પોઈન્ટ જોઈએ, વ્યવસાયિક વ્યક્તિને વ્યવસાયિક પ્રવૃત્તિને ઉત્પાદન સાથે સંબંધ નથી। અહીંયા કંઈ આપણે ચીજ વસ્તુની આપલે કરવાની છે નહીં, અહીંયા આપણે સેવા આપવાની છે, કોઈ વસ્તુને આપવાની નથી। તો વસ્તુ આપો તો તમારું ઉત્પાદન સાથે સંબંધ હોય, પણ વસ્તુનો અહીંયા કોઈ પ્રશ્ન નથી। પરંતુ વિવિધ વ્યક્તિઓની અંગત અને ધંધાકીય જરૂરિયાતો સંતોષવામાં આવે છે। દાખલા તરીકે આજે આપણે બીમાર પડ્યા તો આપણે ડૉક્ટર પાસે ગયા, તો એક આપણી અંગત જરૂરિયાત છે। આપણે બીમાર થાય છે ત્યારે તેની પાસે જઈએ છીએ, તો આપણી જરૂરિયાતને સંતોષ આપ્યો ત્યારે આપણે એને ફી ચૂકવીએ છીએ। દાખલા તરીકે આપણે જોઈએ તો કે વકીલ છે એ ફી મેળવીને અસીલ માટે કોર્ટમાં કેસ લડે છે। દાખલા તરીકે આપણે એવો કોઈ એવો બનાવ બન્યો છે તો વકીલ પાસે જાય છે, તો આપણે અસીલ કહેવાય વકીલ માટે। તો વકીલ છે એ આપણા માટે કેસ લડશે, બદલામાં આપણી પાસેથી ફી લેશે, અને એ વકીલ છે એ આપણે આ સેવા આપે છે। નેક્સ્ટ છઠ્ઠો પોઈન્ટ જોઈએ, જે તે વ્યવસાયિક સંગઠને નક્કી કરેલી વ્યવસાયની આચાર સંહિતાનું પાલન કરવું આવશ્યક છે। તો આ બધા ફિલ્ડ જે છે એ બધા ફિલ્ડના કંઈક નિયમો અલગ અલગ હોય, આ લોકો આખું એક એસોસિએશન હોય છે। તો આ બધાના એસોસિએશનની અંદર જે કંઈ પણ નીતિ નિયમો હોય, એ નીતિ નિયમોનું એટલે કે આચાર સંહિતાનું દરેક વ્યવસાય કરતી વ્યક્તિએ પાલન કરવું આવશ્યક છે, એટલે કે જરૂરી છે। લાસ્ટમાં જોઈએ તો કે વ્યવસાયમાં મળતું નાણાકીય વળતર અનિશ્ચિત હોય છે, આનું કોઈ કન્ફર્મ નક્કી હોતું નથી। આજે બીમારી વધે છે તો ડૉક્ટરને આવક થવાની છે, બીમારી ન હોય તો ડૉક્ટરને આવક થવાની નથી, એટલે ડૉક્ટરનું આમાં નાણાકીય વળતર કેવું હોય છે, અનિશ્ચિત। પછી આપણે શિક્ષક ભણવા માટે આપણે જઈએ છીએ તો ઘણીવાર વધારે સ્ટુડન્ટ આવે, ઘણીવાર ઓછા સ્ટુડન્ટ આવે, તો આમાં વ્યવસાયની અંદર આવક જે છે, નાણાકીય વળતર જે છે, એ કોઈ ચોક્કસ હોતું નથી, એટલે કે અનિશ્ચિત હોય છે। ચાલો આ સાથે આપણો અહીંયા પ્રશ્ન પૂરો કરીએ છીએ, નેક્સ્ટ પ્રશ્ન સાથે નવા લેક્ચરની અંદર મળશું।